નમસ્તે મિત્રો, હું ભાવેશ ભુવા વૃંદાવન સ્કૂલમાંથી તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે લોકડાઉનને કારણે ઓનલાઈન અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમાં હું એવું ઈચ્છું છું કે તમને બધાને ખૂબ જ મજા આવી રહી હશે અને તમે બધા અભ્યાસને એન્જોય કરી રહ્યા હશો. હજી ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતા નથી, તો તમારા કોઈ મિત્રો હોય તો તેને જાણ કરજો કે તે ઓનલાઈન અભ્યાસ ચાલુ કરી દે, કારણ કે હજી લોકડાઉન ક્યારે ખુલે તેનું કોઈ નક્કી ફિક્સ છે નહીં. બરોબર છે, જૂન કે જુલાઈમાં ખુલે તો આપણો અભ્યાસક્રમ બગડે નહીં, એટલા માટે આપણે આ ઓનલાઈન અભ્યાસ ચાલુ કરી દીધું છે. તો આપણે આજે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, ગઈકાલે આપણે ચાલુ કર્યો છે, એની અંદર કીવર્ડ્સ બાકી હતા. ગઈકાલે મેં બાકીની બધી નિયમો સમજાવી દીધા છે. તો લુક એટલે જો, ના એટલે હમણાં જ, લિસન એટલે સાંભળો, જોવાના છે. હું બોર્ડમાં લખી રહ્યો છું, આમાં ખાસ ટુકીના રૂપ બધા આવશે તો ભૂલતા નહીં. આઈ એમ લખવાને કહેવાય રાઇટિંગ. I am writing the board mark in the board. In the board. I am writing in the board. પછી આપણે what બનાવવાનું છે. What એટલે શું, હું બોર્ડમાં શું કરી રહ્યો છું. તો what am I, what am I કરવાને doing, doing the in the board. તમે અત્યારે વાંચી રહ્યા છો, તમે એટલે યુ આર વાંચવાને કહી દે રીડિંગ. યુ આર રીડિંગ નાઉ, નાઉ અત્યારે યુ આર રીડિંગ નાઉ. પછી હું વાળું બધા કોણ વાંચી રહ્યું, તો તમે યુ શબ્દ નીકળી જાય. હુ ઇઝ રીડિંગ. હું છે ને ત્રીજો પુરુષ એકવચન ગણાય છે, એની સાથે ઇઝ મૂકી દેવાનું. Who is reading now? ત્યારે કોણ વાંચી રહ્યું છે. પછી when એટલે ક્યારે, અત્યારે, તો અત્યારે શબ્દ નીકળી જાય. when વાપરીએ ત્યારે, બરોબર છે. તો when are you, પછી એમાં આર યુ આવશે. when are you reading the પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, ત્રીજો પ્રશ્ન છે, કરિશ્મા બગીચામાં રમી રહી છે, કરતા તરીકે કરિશ્મા છે. કરિશ્મા એની સાથે ઈ આવશે. રમવાને કહે પ્લે, બગીચામાં એટલે ઇન ધ ગાર્ડન. કરિશ્મા ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. પછી હુ એટલે કોણ, હુ ઇઝ પ્લેઇંગ, who is playing in the garden, in the garden, who is playing in the garden. પછી where એટલે ક્યાં રમી રહી છે કરિશ્મા, એટલે બગીચામાં રમી રહી છે. where is કરિશ્મા, જો હું વાપરીએ તો ખાલી નામ જ નીકળે, બાકીનું બેઠે બેઠું આવી જશે. અને where વાપરીએ તો where પછી ઇઝ મૂકવાનું, પછી કરિશ્મા નામ લખવાનું. where is કરિશ્મા, where is કરિશ્મા playing a કૃષ્ણા વાક્ય છે. ઇન ધ ગાર્ડન નીકળી જશે. પછી તારાઓ રાત્રે ચમકી રહ્યા છે. તારાઓ એટલે સ્ટાર્સ, ધ સ્ટાર્સ આર શાઇનિંગ, ચમકવાના, શાઇનિંગ કહેવાય.
The stars are shining. Rather in the night. In the night. The stars are shining in the night. પછી વેન એટલે ક્યારે ક્યારે ચમકે છે તો કે રાત્રે તો જ્યારે વેન વાપરીએ તો વેન આર ધ સ્ટાર્સ શાઇનિંગ એસ એચ આર એન આઈ એન જી શાઇનિંગ પ્રશ્નાર્થ વાક્ય ઇન ધ નાઇટ ની ક્રિયા છે વોટ બરાબર છે હવે વોટ એટલે શું શું ચમકી રહ્યું છે તો તારાઓ ચમકી રહ્યા છે તારાઓ શબ્દ નીકળી જશે વોટ લખવાનું વોટ પછી ઇઝ લખવાનું હુની જેમ ઉપરાશે હુ ઇઝ વોટ ઇઝ શાઇનિંગ ઇન ધ નાઇટ ઇન ધ નાઇટ વોટ ઇઝ શાઇનિંગ ઇન ધ નાઇટ ઓકે તો એકદમ સિમ્પલ વાક્ય છે એમાં એમ ઇઝ આર અને આઈ જો પ્રિય બધે જ વસ્તુ યાદ રાખવાની છે હવે સેલ્ફ પ્રેક્ટિસ ના વાક્યો લખ્યા છે તમે અંગ્રેજી વાંચી રહ્યા છો એમાં હુ અને વોટ વાપરવાનું છે વાંચો એટલે રીડ એ તો આપણે સૂર્ય અત્યારે પૂરું ઉભી રહ્યો છે બરાબર વેન અને વેન થી બનાવવાનું છે ઉભું એટલે રાઈઝ આર આઈ એસ ઈ રાઈઝ એટલે ઉભું પછી ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો છે એમાં વેર અને વોટ થી બનાવવાનું ચમકવું એટલે શાઇન પ્રશ્ન પૂછી રહ્યા છે સર એટલે સર પ્રશ્ન પૂછવું પૂછવાને કહેવાય આસ્ક એને વોટ ને હુ થી બનાવવાનું છે છોકરાઓ મેદાનમાં દોડી રહ્યા છે દોડવાને કહેવાય રન વોટ અને વેર થી બનાવવાનું છે હુ અને વેર ચિત્રકાર સુંદર ચિત્ર દોરી રહ્યો છે એમાં દોરવાને કોઈ ડ્રો ડી આર એ ડબલ્યુ ચિત્રકાર ને કોઈ પેન્ટર પેન્ટર માં આગળ કેપિટલ આપશે પેન્ટર પોપટ મરચુ ખાઈ રહ્યો છે ખાવાને કોઈ એક મરચુ મરચુ ને કોઈ ચીલી ચીલી પોપટ ને પેરોટ એ પેરોટ પી એ ડબલ આર ઓ ટી પછી સ્ત્રીઓ પાણી ભરી રહી છે ભરવાની કહેવાય ફી એને હુ અને વોટ થી બનાવવાનું છે બરોબર છે તો આ નવ વાક્ય છે સેલ્ફ પ્રેક્ટિસ ના છે ચાર વાક્ય એક્ઝામ્પલ ના હતા તો આટલું તમારે હોમવર્ક કરવાનું છે અને ઘણા વિદ્યાર્થીઓ જે હોમવર્ક કરતા નથી તો બધા હોમવર્ક કરો પ્લીઝ અને તો જ તમને આવડશે ને તમને ઇંગ્લિશ આવડશે નહીં બરોબર છે અને તમે આ આપણી જે વૃંદાવન સાયન્સ સ્કૂલની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ Oh.